નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને કોઈ પણ પાકની અંદર આપણો છોડ તંદુરસ્ત રહે, એક સારું ઉત્પાદન મળે અને જે જીવાત આવતી હોય એમાં પણ ઘટાડો જોવા મળે, ખાસ કરીને નાળિયેરીની અંદર પણ સફેદ માખીનો ખૂબ મોટો ઉપદ્રવ થાય એમાં પણ સારું પરિણામ મળે એવી એક વાત કરવાની છે. પણ સૌપ્રથમ હું આજે આપને એ જણાવી દઉં કે આજે જે આપણે વાત કરવાની છે એ પણ દૂધ અને ગોળના છંટકાવ વિશેની જ કરવાની છે. અને એ વાત છે આપણે ઘણી વખત વિડીયોમાં કરી ચૂક્યા છીએ, પણ આજે આ વિડીયોની અંદર ફરીથી એટલા માટે મારે એ વાત કરવાની છે કેમ કે આપણે વારંવાર તમને આ વાત રિપીટ કરતો રહું તો અત્યારે આપણે જે ફ્લાવરિંગનો સ્ટેજ છે, ફ્લાવરિંગના સ્ટેજની અંદર ખેડૂતો વધારે પડતા ફ્લાવરિંગની દવાઓ છંટકાવ કરતા હોય એટલે ક્યાંય ભૂલી ન જાય અને યાદ રહીએ એટલા માટે તેને ફરીથી આજે આ વિડીયોની અંદર આપણે દૂધ અને ગોળની વાત કરવાની છે. ખાસ કરીને અત્યારે જે ચોમાસું પાક છે એમાં કોઈ પણ પ્રકારનો પાક હોય જેની અંદર મગફળી છે, કપાસ, તુવેર, એરંડા, શાકભાજી અથવા તો કોઈ કઠોળ પાક છે, કોઈ પણ પાક હોય એની અંદર જે આપણે દૂધ અને ગોળ એની અંદર જે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, હવે 250 ml અને 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ લેવાનું છે. એમાં ખાસ દરેક મિત્રો યાદ રાખવાનું છે કે દૂધ છે એ માત્ર ગાયનું દૂધ ચાલશે, ભેંસનું કે અન્ય પશુનું નહીં ચાલે. હવે 250 ml અને દૂધ અને 100 ગ્રામ ગોળ આ બંને વસ્તુ છે પંપમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાકની જે ગ્રોથની અવસ્થા હશે ત્યારે છંટકાવ કરશો એટલે એક સારો એવો ગ્રોથ થઈ જશે. ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગનો સમય હશે ત્યારે તમે બીજો છંટકાવ કરશો તો સારું એવું ફ્લાવરિંગ પણ એનાથી મેળવી શકાય. અને જ્યારે ફ્લાવરિંગ લાગી ગયા પછી તમે ત્રીજો છંટકાવ કરશો તો કોઈ પણ પાકની અંદર જે ફ્લાવરિંગ લાગેલું હશે એનું કદ વધારશે, એની શાઇનિંગ સારી આવશે, ક્વોલિટી આવશે અને એને વજનદાર કરશે. એટલે એકંદરે જોઈએ તો 3 છંટકાવ છે એ દૂધ અને ગોળના ખૂબ જરૂરી છે, કોઈ પણ પાકની અંદર કરી શકો. અને આ 3 છંટકાવ કરવાથી છોડ તંદુરસ્ત રહે, છોડનો ગ્રોથ પણ સારો થાય, સારું ફ્લાવરિંગ થાય અને ફ્લાવરિંગ થઈ ગયું હોય એનું કદ પણ વધે, વજન પણ વધે અને એક સારી ક્વોલિટીનું આપણે એક ઉત્પાદન લઈ શકીએ છીએ. એટલે દરેક ખેડૂત ભાઈઓનો મારા અહીં ભલામણ છે કે કોઈ પણ પાકની અંદર એક પંપની અંદર 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને છંટકાવ કરવાથી સારો એવો ફ્લાવરિંગમાં ફાયદો મળે છે. એની સાથોસાથ જે આપણે પાકની અંદર અલગ અલગ પ્રકારની જીવાત આવતી હોય એ જીવાતની અંદર પણ ઘટાડો જોવા મળે છે, જીવાતનું પ્રમાણ ઓછું રહે છે જેની અંદર દૂધ અને ગોળ છંટાયેલા હોય. અને ખાસ કરીને જે સફેદ માખી આવે છે, સફેદ માખીની અંદર સારો એવો કંટ્રોલ આ દૂધ અને ગોળથી મળે છે. સાથે નાળિયેરીની વાત કરવા જઈએ તો આમ જોવા જઈએ તો દરિયાઈ કાંઠાના ઘણા બધા તાલુકાઓમાં ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર મોટા પાયે થાય છે. નાળિયેરીમાં પણ છેલ્લા 3-4 વર્ષથી સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ રહે છે અને એની અંદર ખેડૂતો છે અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઓના છંટકાવ કરતા હોય છતાં પણ એમાં સારું પરિણામ નથી મળતું. ત્યારે હું ચોક્કસથી કહું છું કે ગાયનું દૂધ 250 ml અને 100 ગ્રામ ગોળ આ પ્રમાણથી નાળિયેરીની અંદર પણ જો સ્પ્રે કરવામાં આવે ને રેગ્યુલર 10-12 દિવસે તમે સ્પ્રે કરો, એવા 3-4 સ્પ્રે ટોટલ કરી નાખો તો નાળિયેરીની અંદર પણ જે સફેદ માખીનો ઉપદ્રવ થાય છે તેમાં સારામાં સારું તમે પરિણામ મેળવી શકો છો. એટલે ખાસ આજે આ વિડીયોની અંદર આપણે ઘણી વખત દૂધ અને ગોળની વાત કરી ચૂક્યા છે, પણ આજે આ વિડીયોની અંદર ચર્ચા એટલા માટે જ કરી કેમ કે અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે જેમાં કપાસ, મગફળી, કઠોળ અથવા તો શાકભાજી કે અન્ય કોઈ પણ પાક અત્યારે જે ફ્લાવરિંગ સ્ટેજ છે ને અત્યારે તમે દવા છંટકાવ કરતા હોય એટલે એક વખત ફરીથી આપને રિપીટ કરાવવાનું હતું, યાદ કરાવવાનું હતું. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે ફ્લાવરિંગ માટે અને સારા ઉત્પાદન માટે કોઈ પણ પાકની અંદર ગાયનું દૂધ 250 ml અને 100 ગ્રામ ગોળ આ પ્રમાણથી નાખી અને છંટકાવ કરવો જેથી કરીને આપણે એક સારામાં સારું પરિણામ મળશે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ જ આપશું. ધન્યવાદ.